ऊंझा नगरपालिकाना महिला प्रमुख रिंकू पटेल विवादमां सपड़ाया। पोतानी प्रसिद्धि माटे विविध स्थळे होर्डिंग्सनो उपयोग करता विरोध पक्षना नेता भावेश पटेले पालिका कमिश्नरने रजूआत करी। बनासकांठा जिल्लामां कमोसमी वरसाद, कांकरेज, लाखणी, दाता पंथकमां मावઠું, કાંકરેજના થરામાં વહેલી સવારે માવઠું, માવઠું પડતા ખેડૂતોમાં ચિંતા, રોગચાળો વકરવાનો ડર। ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ, ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા જિલ્લામાં નોંધપાત્ર વરસાદ, હવામાન વિભાગે અગાઉ જ આગાહી કરી હતી, કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા। બનાસકાંઠાના લાખણી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી, જિલ્લામાં સાવત્રિક વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ, અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો, શામળાજી પંથકમાં કમોસમી વરસાદ કે જ્યાં મેળા માટે લગાવેલા વેપારીઓના ટેન્ટ પણ પલળ્યા। અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં કમોસમી વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા, મંદિર જવાના રસ્તા પર પાણી ભરાયું, પૂનમના મેળા દરમિયાન ભક્તોની ભીડ જામી હતી, ત્યાં જ વરસાદ પડતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સાબરકાંઠામાં વરસાદની આગાહીની વચ્ચે કમોસમી વરસાદ, ઈડરમાં કમોસમી વરસાદનું ઝાપટું, કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો। મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં પલટો, વહેલી સવારે માવઠું પડ્યું, કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા વધી। મહેસાણાના બહુચરાજી તાલુકામાં કમોસમી વરસાદ કે જ્યાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો, બહુચરાજી એપીએમસીમાં અનાજનો જથ્થો પલળ્યો, એપીએમસીમાં પૂરતી સુવિધા ન હોવાથી અનાજનો જથ્થો પલળ્યો। તો પાલનપુરમાં કમોસમી વરસાદને કારણે માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો માલ પલળ્યો, વેપારીઓ મગફળીનો માલ સુરક્ષિત કરવામાં લાગ્યા। બનાસકાંઠાના પાલનપુર માર્કેટયાર્ડમાં સત્તાધીશોની ઘોર બેદરકારીને કારણે મગફળીનો પાક પલળ્યો, પાકને સાચવવા માટે વ્યવસ્થા ન કરવામાં આવતા મગફળી પલળી, મોંઘા ભાવની મગફળી પલળી જતા ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થયું। પાટણમાં વાતાવરણમાં સર્જાયો પલટો, ગાજવીજ સાથે કમોસમી વરસાદ, કમોસમી ઝાપટું પડતા ઠંડીમાં વધારો, શંખેશ્વર, રાધનપુર, વારાહી, સરસ્વતી સહિતની સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદ। કમોસમી વરસાદ અને હવામાનમાં પલટાની અસર, પાટણ હાઈવે પર વાહન ચાલકો મુશ્કેલીમાં, વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોની વધે પરેશાની, વધુ ગતિથી અકસ્માતનો ભય। ગાંધીનગરના દહેગામમાં માવઠું, વીજળીના કડાકા સાથે દહેગામમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કમોસમી વરસાદ, ડાકોરમાં રસ્તા પર પાણી ભરાયા, વરસાદને કારણે હિલસ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું। અમદાવાદ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો, સાણંદમાં વરસાદ વરસ્યો, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા વધી, ડાંગર કરતા ખેડૂતોમાં નારાજગી। ગીર સોમનાથમાં પણ બદલાયું વાતાવરણ, તલાલાના ધાવા ગામે ભારે વરસાદ, રસ્તા ઉપર પાણી ભરાયા। આગાહી વચ્ચે પૂર્વ કચ્છના રાપર તાલુકામાં કમોસમી વરસાદ, શહેરના બાલાસર, મોવાણા, લોરિયા, બેલા સહિત વિસ્તારમાં વરસાદી ઝાપટા થતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ, હાથીજણ સર્કલ, વસ્ત્રાલ, એસપી રિંગ રોડ પર વરસાદ, વરસાદી ઝાપટું થતા ઠંડીમાં વધારો। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતિત, વરસાદની આગાહીને જોતા તંત્રએ ખેડૂતોને સાવચેત રહેવા કહ્યું, આજે અને આવતીકાલે માવઠાની આગાહી છે, તંત્રએ ખેડૂતોને ખેતરમાં રાખેલા પાકને ઢાંકી દેવાની અપીલ કરી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ વરસાદી ઝાપટાની આગાહી, રાજ્યમાં વરસાદ બાદ ઠંડીનો અનુભવાશે ચમકારો। વિરમગામ તાલુકાના કાકરીવાડી ગામની સીમામાં કે જ્યાં ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ભંગાણ થયું, કાકરીવાડી છાબરી સબ માઇનર કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં પાણી ભરાયા છે, સ્થાનિક ખેડૂતોએ સ્વખર્ચે જેસીબી મંગાવીને સમારકામ કર્યું। પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો પોતાના વતન પહોંચ્યા, 2 માછીમાર 4 વર્ષ અને 18 માછીમારોને 3 વર્ષ બાદ છુટકારો મળ્યો, માછીમારોના પરિવારજનોમાં ખુશીનો માહોલ। પોરબંદર ગુજરાત કોસ્ટગાર્ડના ભાથામાં ઉમેરાશે વધુ એક જહાજ, ભારતીય જળસીમાની સુરક્ષા માટે કાર્યરત થશે સાર્થક જહાજ, આ પ્રસંગે ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે, સમુદ્રી સુરક્ષા વધુ તેજ બનાવવાનો પ્રયાસ। અમરેલીના રાજુલાના બાબરીયાધાર ગામમાં સમૂહ લગ્નોત્સવ યોજાયો, આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને અન્ય પ્રદેશ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા।
આજે કાર્તિકી પૂર્ણિમાના નિમિત્તે સોમનાથ મંદિર રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મધ્યરાત્રિએ મહાપૂજા અને આરતી કરવામાં આવશે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો કરાયો છે રદ.